नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 21 ऑक्टोबर 2022, आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशु। जेमा गुजरात में आगामी समय में बंगाळनी खाड़ी में बननार वावाझोड़ानी असर थशे, वरसाद पड़शे के नहीं संपूर्ण अपडेट मेळवानी छे, तेमज वातावरण में केवा फेरफारो जोवा मळशे तेना लईने पण अपडेट मेळवानी छे। तो चेनल माना वाहो तो सब्सक्राइब करी लेजो। दिवाळी पहेला बंगाळनी खाड़ी में त्राटकशे चक्रवाती तोफान एटले के वावाझोडुं। आनी असर बंगाळथी लई अने ओडिशा सुधी तो जोवा मळशे। आ दरमियान पवननी झड़प 45-55 किमी प्रति कलाक नोंधावानी शक्यता छे, वधी पण शके छे। पश्चिम बंगाळ अने ओडिशाना दरियाकांठाना जिल्लाओमां वरसादनी भारे संभावना रहेशे। दिवाळी पहेला देशमां वधु एक चक्रवाती तोफान दस्तक आपवा माटे तैयार छे। बंगाळनी खाड़ीमां चक्रवाती तोफानना आगमनथी देशना अनेक राज्योमां हवामाननी पेटर्न फरी एकवार बदलाई शके छे। फरी गुजरातनी अंदर पण मावઠાની શક્યતાઓ વધી જશે। નવેમ્બરમાં માવઠાનો મહિનો ગણી શકાશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ આજુબાજુના વિસ્તારોમાં પણ આ તોફાન ત્રાટકી શકે। બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન બની રહ્યું છે, રવિવારે દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના। હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત સુધી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર ચક્રવાતી તોફાન વધુ તીવ્ર થવાની સંભાવના છે। જો ઉષ્ણકટિબંધીય તોફાન આગાહી મુજબ ચક્રવાતમાં ફેરવાય તો ચિતરંગ કહેવામાં આવશે, જેનું નામ થાઈલેન્ડ દ્વારા સૂચવવામાં આવ્યું છે। આ વાવાઝોડાની અસરથી બંગાળથી લઈ અને ઓડિશા સુધી જોવા મળી શકે। હવામાન વિભાગ ઉત્તર આંદામાન સમુદ્ર ઉપર સર્જાતી હવામાન પ્રણાલી પર નજર રાખી રહ્યું છે, જે શનિવાર સુધીમાં દબાણ હેઠળ કેન્દ્રિત થવાની સંભાવના છે। પવનની ઝડપ 50થી પણ વધવાની શક્યતા છે। બુધવારે હવામાન પ્રણાલી ચક્રવાતી પ્રવાહ હતી અને આજે એટલે કે ગુરુવાર સુધીમાં દક્ષિણ પૂર્વ અને અડીને આવેલા પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે, તેમજ 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ઝડપ થઈ શકે છે। જો ચક્રવાતી તોફાન આવે છે તો આ વર્ષે બંગાળની ખાડી ઉપર સર્જાતું બીજું તોફાન હશે। મે મહિનાની શરૂઆતમાં અસાની નામનું વાવાઝોડું આવ્યું હતું। ઓડિશાએ 2021માં ઓછામાં ઓછા 3 મોટા તોફાનો આવ્યા છે, જેમાં યાસ, ગુલાબ અને જવાદનો સમાવેશ થાય છે। આઈએમડીએ માછીમારોને 22 ઓક્ટોબરથી પશ્ચિમ મધ્ય અને બંગાળની ઉત્તરી ખાડીમાં ન જવા, 23 ઓક્ટોબરથી ઓડિશાના દરિયાકાંઠે રહેવા આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે ઓછા દબાણવાળા વિસ્તારની રચના બાદ જ વાવાઝોડાની તીવ્રતા અને દિશા વિશે સચોટ આગાહી કરી શકાય છે। ચક્રવાતી વાવાઝોડાની કેટલી અને ક્યાં કેટલી અસર થશે તેની ચોક્કસ માહિતી 22 ઓક્ટોબર પછી મળશે, એટલે કે 23 ઓક્ટોબરથી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। ચક્રવાતી તોફાન આવે તો પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ સહિત બિહારના હવામાનને પણ અસર થઈ શકે છે અને સપ્તાહના અંતમાં ચક્રવાતને કારણે વરસાદ પડી શકે છે। ઓડિશા સરકારે આગાહીને ધ્યાનમાં રાખી 23-25 ઓક્ટોબર દિવાળી દરમિયાન સરકારી કર્મચારીઓની રજાને રાજ્યે 7 દરિયાકાંઠાના જિલ્લાઓને પણ એલર્ટ ઉપર મૂકી દીધા છે। તો આ હતા આજના અગત્યના હવામાન સમાચાર। ગુજરાત માટે હાલ કોઈ એવા સમાચાર નથી કે વાતાવરણમાં પલટો આવી શકે। દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ કોઈક સ્થળે પડવાની સંભાવના। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહો ઓનલી ખેડૂત।